હવે સમાચારો જોઈએ વિસ્તારથી. નવસારીમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મહંત સ્વામી પ્રેરણાથી તૈયાર થયેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યતા તથા દિવ્યતાપૂર્વક ઉજવણી અવસરે અક્ષર પુરુષોત્તમ ભગવાનની શોભાયાત્રા નવસારી શહેરના રાજમાર્ગે નીકળી હતી, જેમાં વિવિધ ફ્લેટ્સોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં 70,000 ધનફૂટ આરસથી બનાવેલ સંગેમરમરનું સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંસ્કારી નગરી નવસારીમાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પરંપરાગત ભારતીય શિલ્પ સ્થાપત્ય કળાની અલંકૃત આ નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર સર્વાવતારી ભગવાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને અન્ય પરમ સ્વરૂપોની મૂર્તિઓની પધરામણી નવસારીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજી મયુર રથમાં શોભાયમાન થઈ સૌને દર્શન પાઠવ્યા હતા, તેમજ આ નગરયાત્રામાં દેશ વિદેશથી ધજાઓ, બાઇક અને સેંકડો ભવ્ય ફ્લોટ્સ પર વિશેષ કૃતિઓ સાથે હજારો સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે નવસારીના આંગણે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવું એક સુંદર ભવ્ય મંદિર પ્રમુખ સ્વામી મહારાજે પોતે ખૂબ જ કૃપા કરી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હાથે અહીં આગળ જ્યારે એનો ખાતવિધિ થયો અને સુંદર મંદિર નિર્માણ થયું છે, તો આ મંદિર એક ખરેખર આખા ગુજરાત માટે પણ એક નજરાણા જેવું છે અને ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતની અંદર નવસારી માટે તો મોટું નજરાણું છે જ. આ મંદિરની અંદર આપણે જોઈએ છીએ કે 28મી તારીખે એક ભવ્ય નગરયાત્રા નીકળવાની છે, જેની અંદર અહીંયા પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓ બધી છે, એ મૂર્તિઓની એક શોભાયાત્રા નીકળશે, એ મૂર્તિઓની સમગ્ર નગર ઉપર દ્રષ્ટિ પડશે અને હજારો માણસો એના દર્શન પણ કરશે. 29મી તારીખે એક ખૂબ સુંદર વિશ્વ શાંતિ મહાયાગ પણ થનાર છે અને એ મહાયાગની શરૂઆત સવારમાં ભાગમાં થશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમાં પોતે પધારશે અને યજ્ઞની શરૂઆત કરાવશે અને તે જ દિવસે સાંજે એક સુંદર કીર્તન આરાધનાનો પણ કાર્યક્રમ રાખેલો છે અને 30મી તારીખે સવારે અહીંયા આગળ મૂર્તિ પ્રતિષ્ઠા થનારી છે. આ મંદિરની અંદર વેદોક્ત વિધિથી આ મંદિરની પ્રતિષ્ઠા થશે અને ત્યાર પછી સાંજે જ્યારે એ પ્રતિષ્ઠા નિમિત્તે એક દિવ્ય સભા થનારી છે, જેમાં આપણે લગભગ 35,000-50,000 હરિભક્તો ઉપસ્થિત રહેશે પૂર્ણા નદીના કિનારે અને એમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેનાર છે. તદુપરાંત ત્યાં મધ્યપ્રદેશના જે બીજેપીના અધ્યક્ષ છે અને ખાસ તેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને જબલપુરના છે પોતે, અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન પણ જબલપુર છે, એટલે તેઓ પણ ખાસ એની અંદર વધારવાના છે અને અન્ય મહાનુભાવો એમાં ખાસ કરીને લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન શ્રી અનિલભાઈ નાયક, એ આપણા વિસ્તારના છે, આપણા માટે પણ સર્વને માટે ગૌરવની વાત છે. એ ખાસ એમની ઉંમર પણ ઘણી થઈ છે અને આમ શારીરિક તકલીફ પણ છે, પણ કે નવસારીના આંગણે આવું ભવ્ય મંદિર થાય છે એટલે એમાં તો મારે ખાસ આવવું જ છે ને પણ પોતે ઉપસ્થિત રહેનાર છે. તો ત્યાં એક સુંદર આવો કાર્યક્રમ થનાર છે અને એની અંદર નવસારી તેમજ આજુબાજુના બધા જ વિસ્તારના ભાવિક જનતાને એ પ્રસંગે ઉપસ્થિત રહેવા અમારું ખાસ હાર્દિક આમ